ભાવનગર શહેરના બોદળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા વિસ્તારમાં જે નારી રોડ ખાતે જર્જરિત મકાનમાં દેહ વેપારનો ધંધો ચાલે છે એવી ઇન્ફોર્મેશનના આધારે ડમી ગ્રાહક મોકલીને વેરીફાઈ કરતા હકીકત સત્ય હોવાથી ત્યાં બોદળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને રેડ દરમિયાન સગીર બાળાને દેહ વિક્રયના ધંધા માટે ત્યાં લાવી અને ગ્રાહકોને ત્યાં બોલાવવામાં આવતા હતા એ પ્રકારની રેડ કરી અને ગુનો દાખલ કર્યો છે. અનૈતિક દેહ વેપારના ધારા હેઠળ સેક્શન 3, 4 અને 5 હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. આની અંદર જે આરોપી છે એમાં ઇમરાન અહમદભાઈ મકવાણા, જે મૂળ ત્યાં દલાલ તરીકે કામ કરી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવીને ધંધો ચલાવતો હતો, સાથે ઇલાબા વિક્રમસિંહ જાડેજા, એ અલગ અલગ વિસ્તારમાંથી દેહ વેપારમાં ભોગ બનનાર સ્ત્રીઓને ત્યાં લાવી અને એની સપ્લાય કરવાનું કામ કરતી હતી. સાથે સાથે ભગતસિંહ, રણજીતસિંહ અને દીપકભાઈ જેવા 3 ગ્રાહકોને પણ પોલીસે ત્યાંથી રંગે હાથ ઝડપી લીધા છે. તપાસ દરમિયાન અન્ય 2 ગ્રાહક જે ભોગ બનનાર બાળકી સાથે શરીર સંબંધ બાંધીને નીકળેલા હતા એમના નામ ખુલતા એમના વિરુદ્ધમાં પોક્સો એક્ટ અને 376(3) IPC મુજબ પણ ગુનો રજિસ્ટર કર્યો છે. આ તમામ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી તમામ સબૂત મેળવી અને બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.